અમદાવાદમાં મોદી સમાજ દ્વારા તેજસ્વી પુરસ્કારનું આયોજન સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે તેજસ્વી પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું. આ પુરસ્કારના આયોજનની અંદર પ્રતિભાશાળી બાળકોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. 200થી વધારે બાળકોને પુરસ્કારનું વિતરણ કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. એક્ઝેક્ટલી અમારા સમાજની અંદર વર્ષોથી પ્રોગ્રામ થઈ રહ્યો છે અને એમાં આપણે નાનામાં નાના છોકરા દ્વારા છોકરાથી લઈ અને આપણા હાયર ગ્રેજ્યુએશન સુધી મેડિકલની ડિગ્રી સુધી આપણે સમાજના વિદ્યાર્થીઓને ઇનામ પુરસ્કાર કરીએ છીએ અને સમાજમાં સ્નેહમિલન કાર્યક્રમ કરીએ છીએ. આજે અમારા તરફથી અમારા જે બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા છે અમારી જોડે અને અમને કહેતા ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે કે મોટી મેદની આપ સૌ જોઈ રહ્યા છો કે મોદી સમાજની અંદર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે આપવા માટે થઈ અને અમે આખું આયોજન કર્યું છે અને મોટાભાગે આપણે છોકરાઓને વ્યવસ્થિત રીતના એજ્યુકેશન લગતા ઇનામો આપી અને એમને પ્રોત્સાહિત કરીએ કે જેથી કરીને નવી પેઢી જે આવે છે એમને લોકોને પ્રોત્સાહન મળે અને નવા નવા વિદ્યાર્થીઓ ઉતરણી થાય અને સમાજમાંથી ઘણા પણ આગળના ઓફિસરો બને, જે રિગાર્ડિંગ અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. દરેક બાળકોને, જે સિનિયરથી લઈને 12મા સુધીના બાળકોને, સાયન્સ હોય કોમર્સ હોય, દરેકને આવરી લીધા છે અને દરેકને એમનું ઇનામ અમે સ્ટેજ ઉપર બોલાવીને રૂબરૂ એમને આપીએ છીએ અને એમનું પ્રોત્સાહન અમે વધારી રહ્યા છીએ અને અમે આ જ રીતે વર્ષોથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. વચ્ચે કોરોનાના ગાઈડલાઇનના હિસાબે બંધ રાખ્યું હતું, પણ એ પછી અમે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે અને દરેક જણ અમારા સમાજના બધા ભેગા થાય છે અને અમે બધા ભેગા થઈને એ લોકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને છોકરાઓને પણ એટલું પ્રોત્સાહિત કરીએ છીએ કે એ લોકો આગળ વધે અને સમાજનું નામ રોશન કરે. જે મોઢ વણિક મોદી સમાજ અમદાવાદ શહેર એનો આજે સામાજિક સંમેલનનો કાર્યક્રમ છે, તો ખરેખર સમાજના જે આગેવાનો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સમાજની અંદર જે વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા બતાવી અને સારા માર્ક્સ મેળવ્યા છે, આ ઉપરાંત અન્ય રીતે પણ વિશિષ્ટ પ્રતિભા જેમણે બતાવી છે તે તમામને અહીંયા એકત્રિત કરવામાં આવ્યા છે અને એમને ઇનામ આપી અને બીજા પ્રોત્સાહન ઇનામ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એક સામાજિક એકતાનો સંદેશ પણ છે અહીંયા, કે જે અહીંયા તમામ સમાજના લોકો ભેગા થયા છે. 2 વર્ષ લગભગ કોરોનાનો સમય હતો જેના કારણે ભેગા થઈ શક્યા નહોતા, પરંતુ અહીંયા આજે રજાનો દિવસ છે, સમાજના તમામ ભેગા થયા છે અને એ બાને પણ એકબીજાને મળી અને સમાજ જોડાયેલો રહે એના માટે સતત પ્રયત્નશીલ છે સમાજના આગેવાનો. અમદાવાદ મોઢ મોદી સમાજના હોદ્દેદારોએ આજે જે સમાજને એકત્રિત કર્યો છે અને અમારી નવી પેઢીને પ્રોત્સાહિત કરવા માટે જે કાર્યક્રમ રાખ્યો છે એ ખૂબ જ અદ્ભુત છે. નાના બાળકોને, નવી પેઢીને પ્રેરણા મળે એ માટે જે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે એ ખૂબ જ પ્રશંસનીય છે અને ભવિષ્યમાં આ રીતે સતત આપણો સમાજ આગળ વધે એવી સૌની કલ્પના છે. એક્ઝેક્ટલી અમારા સમાજની